શિયાળાની સિઝનમાં કાશ્મીરમાં બરફ વેચી દેખાડે એનું નામ ગુજરાતી. જાત મહેનત અને આપ બળે 18મા વર્ષે લાખોપતિ, 23મા વર્ષે કરોડોપતિ અને 34મા વર્ષે અબજોપતિ બનેલા બે ગુજરાતી યુવાનો ભાવિન તુરખિયા અને દિવ્યંક તુરખિયા આજે ભારતના 95 નંબરના પૈસાદાર બનીને રૂપિયાના ઢગલામાં આળોટે છે. હજી તો મૂછનો દોરોયનો તો ફૂટ્યો ત્યારે ઇન્ટરનેટ ને કમ્પ્યુટર જગતની દુનિયામાં મેગા કંપનીની સ્થાપના કરનાર આ તેજસ્વી ભાઈઓ આજે ગૂગલને ટક્કર આપે એવી ડીલ કરતા થઈ ગયા છે. ઇન્ટરનેટ જગતના અવનવા સોફ્ટવેર બનાવીને દુનિયાભરના દેશોમાં ડંકો વગાડનાર આ ભાઈઓ બહુ ટૂંકા ગાળામાં સફળતા, સંપત્તિ અને સાહસના લાંબા લાંબા ડગલા ભરી રહ્યા છે. ન્યુયોર્કમાં ઓફિસ, દુબઈમાં ઓફિસ, લોસ એન્જલસમાં ઓફિસ ને હજી ઓફિસોની યાદી બહુ લાંબી છે. ફાકડા, ફૂટડા અને સેલ્ફ ટેલેન્ટેડ આ બે ભાઈઓની કંપનીનું નામ છે ડાયરેક્ટી, જેના દુનિયાભરના અનેક દેશોમાં 90 લાખથી વધારે ગ્રાહકો છે. આ કંપની એડવર્ટાઇઝિંગ ટેકનોલોજી, ઓનલાઈન પેમેન્ટ સર્વિસ, વોઇસ કોલિંગ અને ઇન્સ્ટન્ટ મેસેજ એપ ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીનું હેડક્વાર્ટર મુંબઈના અંધેરી વિસ્તારમાં છે. 8 માળની બિલ્ડિંગમાં પથરાયેલ આ હેડક્વાર્ટરની ઓફિસમાં 1500થી વધારે કર્મચારીઓ કામ કરે છે. તમે એક છીંક ખાવ એટલા સમયમાં તો આ ભાઈઓ હજારો લાખો રૂપિયા કમાઈ લે છે. ભાવિન અને દિવ્યાંક એક સામાન્ય ગુજરાતી પરિવારમાં જન્મ્યા છે. જોવા જેવી ખૂબી તો એ છે કે તેમણે કમ્પ્યુટર ઇન્જિનિયરિંગને લગતી કોઈ ડિગ્રી લીધી નથી. જી જાનથી કરેલી તનતોડ મહેનત અને પોતાની જ કોઠા સૂઝથી ઇન્ટરનેટ જગતમાં તેમણે એક વિશાળ એમ્પાયર ઊભું કરી દીધું છે. બચપણથી જ બંને ભાઈઓ કોમ્પ્યુટરના કીડા હતા. ભાવિન 6ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે શાળાની 12 મશીનોવાળી કોમ્પ્યુટર લેબમાં કલાકો સુધી બેસતો ને અહીં કોમ્પ્યુટરની પાયાની જાણકારી મેળવી લીધા પછી તે આ વિષયમાં સતત ઊંડો ઉતરતો ગયો, કોડિંગ કરવાનું શરૂ કર્યું. ભાઈ દિવ્યાંકનો પણ એટલો જ સાથ મળ્યો. કમ્પ્યુટર ને ઇન્ટરનેટને લગતી ઘણી ચોપડીઓ વાંચીને એ અવનવા પ્રયોગો કરતો ગયો. એ ટાઈમે કોમ્પ્યુટર ખરીદવું ખૂબ મોંઘું ગણાતું. ઘરે કોમ્પ્યુટર તો હતું નહીં, આથી તે પોતાના અમીર ભાઈબંધના ઘરે જઈને કોમ્પ્યુટર પર બેસતો. 9 વર્ષની ઉંમરે જ તેણે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ બનાવવાનું શરૂ કરી દીધું હતું. ભણતા ભણતા તે ઘરે ઘરે જઈને કોમ્પ્યુટર વેચવાનો ધંધો પણ કરતો. 14 વર્ષની ઉંમર થતા થતા તેણે આ ક્ષેત્રમાં એટલી માસ્ટરી મેળવી લીધી હતી કે તે મોટી મોટી કંપનીઓને પોતાના ધંધામાં ઇન્ટરનેટનો ઉપયોગ કેમ કરાય એની સલાહ આપતો થઈ ગયો. 1998માં તેણે પોતાના પિતા પાસેથી ₹25,000 ઉછીના લઈને ડાયરેક્ટી કંપનીની શરૂઆત કરી, જે કંપની આજે 9,000 કરોડ રૂપિયાથી પણ વધારે કિંમતની બની ચૂકી છે, જેની વાર્ષિક આવક 1600 કરોડ રૂપિયાથી પણ વધારે છે. 19 વર્ષથી ડાયરેક્ટી કંપનીના નેજા હેઠળ બીજી 10-12 કંપનીઓ શરૂ કરનાર તુરખિયા ભાઈઓએ આજ દિવસ સુધી 1 રૂપિયાનું ફંડ બહારથી લીધું નથી. 2016માં તુરખિયા ભાઈઓએ એક ચીની ઇન્વેસ્ટરને મીડિયાનેટ.ડોટ નામની કંપની 6,000 કરોડ રૂપિયામાં વેચીને તગડી કમાણી કરી લીધી હતી, જે એડવર્ટાઇઝિંગ ઉદ્યોગ જગતના મોટામાં મોટા સોદામાંનો એક છે. આ પહેલા 2014માં પણ તેઓ જામી જમાવેલી કંપનીઓ કરોડો રૂપિયામાં વેચી ચૂક્યા છે. બંને ભાઈઓ આજે શાંતિથી વૈભવી જિંદગી ગુજારી રહ્યા છે. મુંબઈ ઉપરાંત દુબઈ અને અમેરિકામાં આલિશાન મકાનો ધરાવે છે.
પોતાની માલિકીનું વિમાન ધરાવે છે. આવતા 10 વર્ષમાં તેઓની કમાણી કેટલી થઈ જશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. આજના યુવા જગતને તુરખિયા બંધુ સફળતા માટે સાવ સીધી ભાષામાં સંદેશ આપે છે કે તમને જેમાં રસ છે એ લાઈનમાં જ તમારી કરિયર બનાવો. બસ શરત એક જ છે, તમે એવું કામ પસંદ કરો જેમાં કોઈની રોકટોક ન હોય અને મુક્ત મને કામ કરી શકો. સફળતા તમારા કદમ ચૂમી લેશે. સફળતાની એક બીજી લાઈન દોરી અમારા તરફથી. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. ભવિષ્યમાં તમને પ્રેરણા મળે એવી અનેક સક્સેસ સ્ટોરીઓ અમે આપની સમક્ષ લાવવાના છીએ. નમસ્કાર.